हेलो फ्रेंड्स, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आपणे अभ्यास तरफ आगळ વધીએ। ચિત્રકામમાં તમે આગળના વિડિયોમાં જે કેલિગ્રાફી શીખ્યા હતા ને, બોર્ડ પર મેં બતાવી હતી ને, અને બીજા ટીચરની પણ તમે કેલિગ્રાફી જોઈ હતી ને, તો એવી જ કેલિગ્રાફી આપણે ચોપડીમાં કરીશું। જો તમારી પાસે આવી કેટન ચિત્રકલા છે ને બુક, તેમાં આજે કરવાના છે। તો એમાં પાના નંબર 6 અને 7 નંબરની કેલિગ્રાફી આપણે કરવાના છે। ચલો, તમે તૈયાર? તો ચાલો મારી સાથે। બાળકો, આપણે બોર્ડ પર જોઈ ને કેલિગ્રાફી, તેવી જ કેલિગ્રાફી અહીંયા છે। ચલો હું તમને બતાવું। જો આ તમારી બુક્સમાં આવી કેલિગ્રાફી છે ને, આ પાના પર એ જ કેલિગ્રાફી આપણે અહીં કરીશું। જો આ કેવી લાઈન છે? ઊભી લાઈન, બરાબર ને? તો હવે જો અહીં કેટલા ચોરસ ખાના છે? 1, 2 અને 3 ચોરસ ખાના છે, જોયું? પણ ધ્યાનથી જોજો મિત્રો, આમાં જો એક નાનું છે, એનાથી મોટું અને એનાથી મોટું છે ને। હવે આપણે કેલિગ્રાફી કરીશું। જો અહીં તૂટક તૂટક લાઈન છે ને, તેને આપણે જોડવાની છે। જો ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી, હાથથી દોરવાનું છે। જો આ ફક્ત આ લાઈન જોડવાની છે આ રીતે। એક ખાનું પૂરું થયું। હવે આપણે બીજા ખાનામાં દોરીશું કેલિગ્રાફી, જુઓ આ રીતે છે ને। ધ્યાનથી જોઈને કરજો હ, આપણે ફક્ત આ તૂટક લાઈન જોડવાની છે। આ રીતે થઈ ગયું ને, આ ઊભી લીટી દોરી ને, હવે આપણે આડી લીટી કરીશું। જુઓ આ રીતે, આ રીતે કરવાનું। હવે આ બાજુથી પણ તમે કરી શકો છે ને, આ ખાનું પૂરું થઈ ગયું। હવે આપણે બીજા ખાનામાં કરીશું, જો આમાં પણ તૂટક તૂટક લાઈન જોડવાની છે, જોજો ધ્યાનથી કરજો હ, આ ખાનું પૂરું થઈ ગયું। વિદ્યાર્થી મિત્રો, આપણે ઊભી લાઈન કરી, આડી લાઈન કરી, હવે આપણે ત્રાસી લાઈન કરીશું। તો આ રીતે અહીંથી લેવાનું છે, જો ફક્ત આપણે તૂટક લાઈન જોડવાની છે। જુઓ આ થઈ ગયું ને। હવે આપણે બીજા ખાનામાં જોઈશું, જુઓ આ રીતે છે ને, આ રીતે કરવાનું। હવે જો આમાં આ ખાનામાં અહીંયાથી લેવાનું છે, જો તો જોયું ને, આ ખાનું પૂરું થઈ ગયું। હવે જુઓ આ બીજું ખાનું આપણે સ્ટાર્ટ કરીએ, ત્રાસી લીટી છે ને, હા
જુઓ આ ખાનું પૂરું થઈ ગયું ને. હવે આપણે આ નીચેનું જોઈએ. જુઓ આ રીતે જુઓ આ રીતે ત્રાસી લાઈન પૂરી થઈ ગઈ ને. હવે આ છેલ્લું ખાનું જુઓ તો અહી નજીક નજીક છે. આ રીતે આપણું થઈ ગયું. જુઓ આપણે કેટલી કેલિગ્રાફી કરી, ઊભી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, એમાં પણ કેટલા ખાના કર્યા. તો આપણી કેલિગ્રાફી થઈ ગઈ ને વિદ્યાર્થી મિત્રો. આપણે આગળના પેજ પર ઊભી લાઈન, આડી લાઈન અને ત્રાસી લાઈન કરીને કેલિગ્રાફી. હવે જુઓ તો અહીં કેવી કેલિગ્રાફી છે, જુદી છે ને. હા જુઓ, ચોરસની અંદર ચોરસ છે ને, ત્રણ ચોરસ છે ને, એવી જ રીતે આ ત્રિકોણ છે અને આ લંબચોરસ છે. પણ જુઓ આ ત્રણમાં પણ ફેર છે. જુઓ તો ધ્યાનથી. હા આ નજીક લાઈન છે અને આ અને આમાં થોડી થોડી જગ્યા છે, છે ને. હા તો આમાં પણ આપણે ટપકા જોડવાના છે. જુઓ અહીંયાથી સ્ટાર્ટ કરવાનું અને આ ટપકા આપણે જોડતા જવાનું આ રીતે. જુઓ કેટલા ચોરસ થઈ ગયા, ગણો તો. જુઓ બીજા ચોરસની કેલિગ્રાફી કરીએ આ રીતે. જુઓ તો ધ્યાનથી જોડજો. હા આ ચોરસ બની ગયો ને. જુઓ તો કેટલા ચોરસ થયા, કહો જોઈએ. બરાબર. હવે આપણે ત્રીજું ચોરસ દોરીશું. આમાં જગ્યા વધારે છે ને, પણ આપણે તો તૂટક તૂટક લીટી જોડવાની છે. જુઓ તો આ રીતે જો જોડાઈ ગઈ ને બધી લીટી, થઈ ગયું ને ચોરસ. વિદ્યાર્થી મિત્રો જો આપણે આ ચોરસ કર્યું ને, હવે એવી જ રીતે આપણે ત્રિકોણ કરવાના છે. જુઓ એકની અંદર એક ત્રિકોણ દેખાય છે. ચાલો તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. જુઓ આ રીતે ફક્ત તમારે તૂટક લાઈન જોડવાની છે, બરાબર ને. જુઓ આપણું આ ત્રિકોણ થઈ ગયું ને, બરાબર. વિદ્યાર્થી મિત્રો જુઓ તો આ ત્રિકોણમાં કેટલી જગ્યા છે, તૂટક તૂટક લાઈનમાં છે ને, તે જોડીશું આપણે આ રીતે, છે ને. એકદમ સહેલું. આ તો બધાને આવડે, આવડે ને. જુઓ હવે અહીંયા લંબચોરસ છે, તો એકની અંદર એક છે ને, તે આપણે જોડીશું. જુઓ અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. એક ચોરસ બની ગયો, આ બીજું બની ગયું, છે ને. વિદ્યાર્થી મિત્રો જુઓ હવે આ
लंबचोरस आपणे करीशुं। आमां तूटक लाइन जोड़ीशुं। जुओ आ एक लंबचोरस बनी गयो ने। हवे आ बीजो बनी गयो। अने आ छेल्लो चौरस थई गयो। जो हवे आ लंब चौरस मा थोड़ी थोड़ी जग्या छे ने, तो ए लाइन आपणे जोड़ीशुं। જુઓ મિત્રો, જોયું ને આપણે ચોપડીમાં કેલિગ્રાફી કરીને, તો તમારે મમ્મીની મદદ લઈ અને એ કેલિગ્રાફી ચોપડીમાં કરવાની। આપણે ફરી મળીશું।